ભરૂચમાં સો કરોડના ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડના રૂપિયા કોની પાસે પહોંચ્યા તપાસ એજન્સી હજુ અંજાન એડી અને આઈટી જેવી એજન્સીઓ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ શકે છે દુબઈ કનેક્શન ધરાવતી ઠગ ટોળકી દેશના સોળ રાજ્યમાં સેંકડો હાઈ પ્રોફાઇલ લોકો પાસેથી સો કરોડ કરતાં વધુ રૂપિયા પડાવી લીધા છે આ મામલે ભરૂચ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો બાદ છન્નું લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી નામના કોટક મહિન્દ્રા બેન્કના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે ભરૂચના ચકચારી ગોલ્ડ ટ્રેડિંગ કૌભાંડના ઠગાઈનો આંકડો એક અબજને પાર પહોંચ્યો બાદ હવે મામલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ જોડાઈ શકે સૂત્રો અનુસાર આંતરરાષ્ટ્રીય કૌભાંડની આગામી તપાસમાં ઈડી અને આઈટી જેવી એજન્સીઓ ભૂમિકા ભજવી શકે છે હાલમાં ઝડપાયેલા છ શખ્સો માત્ર બે પાંચ હજાર માટે રેકેટમાં મહત્વનો રોલ અદા કરતા હતા આ પૈસા કોની સુધી પહોંચ્યા તેનો જવાબ હજુ સુધી પોલીસ શોધી શકી નથી આંતરરાષ્ટ્રીય કૌભાંડના મૂળ સુધી પહોંચવા રાષ્ટ્રીય એજન્સીઓ સક્રિય થાય તેવા સંકેત મળી રહ્યા છે દુબઈ કનેક્શન ધરાવતી ઠગ ટોળકી દેશના સોળ રાજ્ય માં સેંકડો હાઈ પ્રોફાઇલ લોકો પાસેથી સો કરોડ કરતા વધુ રૂપિયા પડાવી લીધા છે આ મામલે ભરૂચ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો બાદ છન્નુ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો છે ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા કૃષ્ણકુમાર ઉર્ફે બિંદુ કમલેશ કુમાર તિવારી નામના કોટક મહિન્દ્રા બેંકના અધિકારીની ધરપકડ કરવામાં આવી છે કૃષ્ણકુમાર અને તેના જેવા અન્ય બેંકના ભ્રષ્ટ કર્મચારીઓની મદદથી હાઈ પ્રોફાઇલ લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર મેળવવા આવતા હોવાની પોલીસને શંકા છે પોલીસે ચકમું આપવા માટે રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચાડવામાં આવે ટોળકી દરેક સફળ શિકાર બાદ મોબાઈલ નંબર અને વેબસાઇટ બદલી નાખે છે આખું રેકેટ દુબઈથી ઓપરેટ થતું હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે